धरमपुर नजीक आवेला पलधरा गामना जलाराम मंदिर में पांच दिवसीय आनंद मेला नुं उद्घाटन राज्यना मंत्री नरेश पटेल हस्ते करवामां आव्युं हतुं। पलधराना रचलाराम मंदिर खाते आगामी 11 एप्रिल सुधी पांच दिवसीय आनंद मेला नुं आयोजन करवामां आव्युं छे। आ मेला में विविध स्टोल लगाववामां आव्या छे। आ उद्घाटन प्रसंगे मंत्री नरेश पटेल तथा धारासभ्य रमणभाई पाटकर तेमज जिला पंचायतना प्रमुख अलकाबेन शाह सहित अग्रणी उपस्थित रह्या हता। અભિનંદન એટલા માટે વધારે આપું કે અધિક ઇંજન સાહેબ અને અહીંયા દર્શન સાહેબ ખૂબ નિખાલસથી આ યોજનાને આગળ લઈ જવા માટે એટલું તંત્ર મહેનત કર્યું કે આ યોજના માટે નવી પાઇપલાઇન નાખી 98 કરોડ રૂપિયા જેટલા મંજૂર કર્યા છે। હું ખરેખર એને અભિનંદન આપું, ગોળસામ કરીને એમણે જે કામ કર્યું 98 હવે આ ટેન્ડર કરવાની તૈયારી છે અને એ રીતે એણે દરખાસ્ત કરી છે કે ખેડૂતોના ખેતર સુધી દરેક ખેડૂતોના ખેતર સુધી પાણી જાય એ રીતે એમણે પ્લાન તૈયાર કર્યું છે। તો હું એને આજે અધિક રીતે આપણે વચ્ચે આવ્યા છો તો હું પણ એને અભિનંદન આપું। આપણે ત્યાં મારે ત્યાં એક નાનકડો એક કેવા રસ્તો બના આપણે બને રસ્તો બનાવવા માટે એને દિવાલ બનાવવા માટે સાહેબને રજૂઆત કરી તો એકે અવાજ અહીંયા આવીને આપણે અહીંયા જોયું છે અને એ યોજના પણ પાસ કરી નાખશે કારણ કે અહીંયા આ જમીન જે ધોવા જતી હોય સરકારી એને બાંધવા માટે વાલી એને કોઈ મંજૂર કર્યા માટે એ લોકો આજે આવ્યા છે અચાનક આવ્યા છે તો એને અભિનંદન આપું છું। આપણે મારા તરફથી એને સ્વાગત આપું છું સર। લોક આનંદ મેળામાં ઉપસ્થિત આપણા આદરણીય મારા ખાસ મિત્ર કેબિનેટ મંત્રી શ્રી આપના સૌના વાલા નરેશભાઈ પટેલ સાહેબ, મારા ખૂબ મિત્ર અરવિંદભાઈ આપણા ધારાસભ્ય શ્રી મનહરભાઈ આપણા વડીલ અને આજે ઘણા યુવાનને શરમાવે એ રીતની એમની એક્ટિવિટી ખૂબ કામ કરે એવા આપણા ફુલસિંહભાઈ, ઉપસ્થિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, વાલા બાળકો, ખરેખર મને હું તો એમને બાપુ કહું છું એટલે બાપુએ ઘણા દિવસ પહેલાં જ મને કીધું કે આપણે એક આનંદ મેળાનો શરૂઆત કરીએ છીએ જે રીતે એમ કે જલારામ બાપાની જયંતિ ઉજવીએ છીએ તે રીતે રામનવમીની પણ આપણે યોજના રાખેલી છે। મેં કહું બહુ સરસ વાત છે, જીવનમાં ફક્ત એવું પણ એક માધ્યમ હોવું જોઈએ, પ્રસંગ હોવા જોઈએ કે જેનાથી આપણને બીજી રીતે પણ આપણને શરીરની અંદર લાભ થાય, આપણા વિચારોમાં ફેરફાર આવે અને એક આનંદ મળે। અહીં લોકો જે મેં આવતા આવતા જોયું તો કેટલા બધા દુકાન લાગેલી છે, હવે વિચાર કરો આટલી બધી દુકાન અને બાપુએ કીધું કે બેંગ્લોરથી પણ છેક દુકાનવાળા અહીંયા આવેલા છે તો એ દુકાન લાગેલી કેટલાને રોજગારી મળશે। બીજી વસ્તુ આપણા અહીંના આદિવાસી વિસ્તારના આપણા ભાઈઓ બહેનોને પણ આ એક અહીં બહારથી દુકાન આવે છે તો એમને પણ શીખવાનું મળશે કે બહારથી લોકો આવીને એટલી દુકાન નાખી છે તો આપણે પણ એમાં શીખી જઈએ ને આપણે પણ અહીં સ્થાનિક સ્થળે રોજગારી મેળવીએ એવા ઘણા બધા લાભો આ આનંદ મેળાથી આપણે શીખવાનું છે। એટલે હું અમારા બાપુને ખાસ ખાસ અભિનંદન આપું છું કે આ લોક મેળો યોજવા બદલ આભાર। એક સમય એવો હતો, મેં 1996 મોબાઈલ નોકિયાનો લીધો, ત્યારે મેં રૂમલામાં લગભગ પહેલો મેં મોબાઈલ લીધો 1995-96 તો હું મારા વેપારીઓ સાથે વાત કરતો તો મારો મોબાઈલ હું ઉપર મૂકી આવતો ઘર ઉપર અને મિસકોલ પડી જાય પછી કલાક બે કલાક ઉપર પાસે જોઈને જોઈ આવતો કે કોઈનો મિસકોલ આવ્યો અથવા કોઈ વેપારીને વાત કરવું પડે તો ઉપર જઈને હું વાત કરી આવતો। આ 1995-96 વાત હતી। હવે તે પહેલાં શ્યામ પિત્રોડાએ વાત કરી કે ખેડૂત એક દિવસ ખેતરમાંથી વાત કરશે ત્યારે બધા દવાઈ લાગે, આ બધું શક્ય હશે? ત્યાં સુધી તાર લંબાવશે શું? ત્યાં સુધી આ શ્યામ પિત્રોડાજી ગાઢો થઈ ગયો કે શું આવી વાત કરે કે ખેડૂત ખેતરમાંથી વાત કરશે? પણ આજે આપણે જોઈ રહ્યા છે ખેતરમાંથી જ નહીં ગમે જ્યાંથી વાત કરી શકે છે। એટલે જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ પ્રમાણે જ નવી પેઢીને તમારે માર્ગદર્શન આપતા જવું પડે। અને આ આદિવાસી વિસ્તારમાં જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ટ્રાઇબલના લોકોએ ખૂબ આ ગંભીરતાથી વિચાર કરીને આદિવાસી વિદ્યાર્થીની હોય કે વિદ્યાર્થી હોય એને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ પણ ચિંતા કરવી પડશે। આદિવાસી બાળક ભણી જાય છે, એ ખૂબ ડિગ્રી પણ સારી મેળવી લે છે પણ પછી પણ વાલીની પણ માનસિકતા અને વિદ્યાર્થીની પણ માનસિકતા એવી છે કે સરકારી જ નોકરી મળવી જોઈએ, એમાંથી પણ એ બહાર હજુ નીકળ્યા નથી તો સરકારી નોકરી 4% લોકો માટે છે,
4% તમને નોકરી નથી મળી શકવાની. સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ સરકાર હશે. બીજું, ટેકનોલોજીનો અનેક પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે માણસોની મેન પાવરની સંખ્યા ઓછી જ થાય, ને એટલા માટે તમારે સાહસિકતા તરફ આપણી પેઢીને વાળવી પડે. ને જો નહીં વાળશો તો આવનારા દિવસોમાં આપણો ટ્રાઇબલ છોકરો કે દીકરી એ ભણેલો ગણેલો હશે તો એ આગળ નહીં વધી શકશે. બીજો એક દાખલો આપી દઉં છું કે દાખલા તરીકે અત્યારે બી અહીંયા બેઠેલામાંથી ઘરના ઘણા લોકોના છોકરા એન્જિનિયર થઈ ગયા છે, ડિગ્રી સાથે ઘરે બેઠેલા હશે, 10,000 ની નોકરી.